वास्तुशास्त्र मुजब आपणे घरनो मुख्य द्वार केवु होवु जोईए अने कई दिशामां होवु जोईए ने एनु पण आपणे खूब ज गणित विद्वानोए समजाव्यु छे। सौ प्रथम तो ये वस्तु करिए कि घरनो जे मुख्य ड्रॉइंग रूम नो जे दरवाजो छे ने ए तमे अंदरनी साइड खोलो ए अगत्यनु छे। हा, सलामती खातर तमे बहार जाळी राखो ने बहारनी साइड खुले ए वस्तु अलग छे। हवे ए दिशा केवी रीते नक्की करवानी के ज्यारे तमे ड्रॉइंग रूम थी बार बार जाओ त्यारे जे दिशा आवे ने ए दिशानो द्वार तमारे गणवानो रहे छे। सामान्य रीते आपणे त्यां एम कहेवाय छे के द्वार माटे श्रेष्ठ बे दिशाने वधु गणी छे, एमां उत्तर अने बीजी पूर्व। आ दिशाना द्वारने लोको वधु पसंद करे छे, परंतु एम कहेवाय छे के पश्चिम दिशा पण एटली ज सारी होय छे। हवे वास्तुशास्त्रमां आपणे द्वार विशे पण एक गणित छे। ए गणित एवुं छे के तमे वास्तुशास्त्रमां 81 पदनुं नक्की करो बंधारण अने 81 पदमां तमे गणतरी करो ईशानथी अग्नि, अग्नि नैऋत्य, नैऋत्यथी वायव्य अने वायव्यथी ईशान। एटले ए पदमां मुजब ज्यां द्वार होय ने ए खूब ज शुभ फळ आपे छे। એટલે કે ઉદાહરણ તરીકે જો તમારે પૂર્વ દિશામાં દ્વાર હોય તો એ કયા પદમાં આવે છે, ઈશાનથી ગણતા જો એ ત્રીજા કે ચોથા પદ પર એ દ્વાર આવતું હોય ને તો તમને ખૂબ જ પ્રગતિ અને ઉન્નતિ વંશવૃદ્ધિ કરનારું હોય છે। એવી જ રીતે ઉત્તરમાં પણ છે માપ અને પશ્ચિમમાં પણ માપ છે। દક્ષિણ દિશાના દ્વારથી લોકો એમ કહે છે કે આપણા માટે અનુકૂળ નથી હોતું અથવા ક્યાંક વહેમ હોય છે, પરંતુ એવું ન રાખવું કારણ કે અમુક જે લોકો કારકિર્દી ધરાવતા હોય એવી કારકિર્દી વાળાને દક્ષિણ દિશા માટે પણ દ્વાર અનુકૂળ હોય છે। જેમની કુંડળીમાં દક્ષિણ દિશા બળવાન હોય એમને પણ અનુકૂળ આવે તેવું અનુભવમાં જોયું છે। હવે દક્ષિણ દિશાના દ્વારમાં પણ પદનું માપ હોય છે, અગ્નિથી શરૂ કરો નૈઋત્ય સુધીમાં તમે જોવા જાઓ તો ચોથું પદ અને છઠ્ઠા પદમાં જો દ્વાર આવે ને તો તમારે ચિંતા ન કરવી। એ સિવાય અન્ય દિશામાં આવે તો યોગ્ય નિષ્ણાંતની તમે સલાહ લો ને તો તમને એનો પણ સંતોષ મળી શકે છે। હવે તેવી જ રીતે આપણે દિશાની વાત કરીને એવી જ રીતે વિદિશાની એટલે કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એમાં પણ જોવા જઈએ ને તો લોકો એમ કહે છે કે ઈશાન દિશામાં દ્વાર હોય ને તો આધ્યાત્મિકતા વધુ આવે છે। અગ્નિ દિશામાં દ્વાર હોય, અગ્નિ દિશા એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેની, તો એ પણ તમારા માટે થોડુંક મનોરંજન ક્ષેત્રે કે તમે આધુનિકતા ક્ષેત્રે લઈ જાય છે। વાયવ્ય ક્ષેત્ર એટલે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનું દ્વાર, એ તમને એમ કહેવાય કે મુસાફરી પ્રવાસના યોગ વધારે છે, પરંતુ લોકો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેનું જે દ્વાર છે નૈઋત્ય દ્વાર પસંદ કરતા નથી। એના પણ ઘણા કારક છે। જો કોઈ ફ્લેટમાં નૈઋત્ય દિશામાં દ્વાર આવે તો તમે યોગ્ય વિદ્વાન વ્યક્તિના માર્ગદર્શન હેઠળ તમે એનો કોઈ ઉપચાર કરો ને તો પણ તમને રાહતની લાગણી મળી અને ઘરમાં સુખ શાંતિ વધારી શકો છો।